શિયાળાની સિઝન એટલે ગૃહિણીઓ માટે એકદમ બિઝી સિઝન થઈ જાય છે, અને આ સિઝનમાં આપણે સરસ સરસ હેલ્ધી વાનગીઓ ખાઈએ છીએ અને આપણી બોડીને તંદુરસ્ત બનાવીએ છીએ. તો આજે હું તમારા માટે એવી જ એક રેસિપી લઈને આવી છું જે ખૂબ જ હેલ્ધી છે અને એ આપણે સવારના પીણામાં અચૂક પીવી જોઈએ. તો ચાલો જોઈએ આજે કઈ રેસિપી બને છે મારા કિચનમાં. રેસિપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળી જાય. તો સૌથી પહેલાં એક જગ લઈશું અથવા તો એક તપેલી લેવાની. મારી પાસે આ ટાઈપનો જગ છે તો મેં જગ લીધો છે. હવે આપણે એની અંદર 1/3 કપ, મેઝર કપનો જે 1/3 કપ હોય છે એ પીળી મકાઈનો લોટ લેવાનો છે, જેનાથી આપણે નાચોસ બનાવતા હોઈએ છીએ, રોટલા બનાવતા હોઈએ છીએ, એ પીળી મકાઈનો લોટ લીધો છે. 1/3 કપ મકાઈનો લોટ છે તો એની સામે આપણે 1/2 કપ દહીં લેવાનું છે. હવે દહીં ખાટું કે મોડું લેવું એ તમારા પર ડિપેન્ડ છે. મારાથી બહુ ખાટું નથી ખવાતું તો હું અહીંયા થોડુંક મોડું દહીંનો ઉપયોગ કરી રહી છું. સાથે આપણે 1 કપ પાણી ઉમેરી લઈશું. પાણી હજુ પણ વધારે ઉમેરવાનું છે પરંતુ અત્યારે આપણે બ્લેન્ડ કરવાના છીએ એટલા માટે આપણે અહીંયા 1 કપ પાણી ઉમેરી લીધું છે. તો ચાલો પાણી ઉમેરી લઈએ અને એને કરી લઈએ બ્લેન્ડ. બ્લેન્ડ થઈ ગયા બાદ આપણે હવે એને એક નોનસ્ટિક પેનની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. આ રેસિપી તમે નોનસ્ટિક પેનમાં બનાવશો તો વધારે સારું રહેશે, જેથી કરીને નીચે વાસણમાં તળિયે ચોંટી જાય છે તો તે પ્રોબ્લેમ નહીં આવે. તો આપણે એને ટ્રાન્સફર કરી લીધું છે એક નોનસ્ટિક પેનમાં. હવે થિકનેસ તમારે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે એની અંદર તમારે પાણી રેડવાનું રહેશે. હું હજુ અહીંયા 1/2 કપ જેટલું પાણી રેડીશ, એટલે મેં લગભગ 1.5 કપ જેટલું પાણી અહીંયા મેં રેડીને મિશ્રણ બનાવીને તૈયાર કરી દીધું છે. હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું અને લગભગ આપણે 10-15 મિનિટ માટે એને ગેસ ઉપર થવા દેવાનું છે. પરંતુ વચ્ચે વચ્ચે આપણે એને થોડું હલાવતા રહેવાનું છે જેથી કરીને એ ચોંટે નહીં અને સરસ રીતે એક સરખું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મિશ્રણ તમારે ચેક કરી લેવાનું. હજુ તમારે જાડું પતલું જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમારે કરી લેવાનું. અને મકાઈના તમને હું સાથે સાથે ફાયદા જણાવી દઉં. તો મકાઈની અંદર વિટામિન એ, બી, B12, B2, સી, ઈ તેમજ એની અંદર કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, સોડિયમ, કોપર જેવા અનેક તત્વો રહેલા છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી છે અને ફાયદાકારક છે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે એની અંદર બિલકુલ કોલેસ્ટ્રોલ હોતું નથી. અને આ મકાઈ આપણા આંખ માટે, હાડકાં માટે, સ્કિન, એનેમિયા હોય પ્રોબ્લેમ તો તેના માટે પણ બહુ ફાયદાકારક છે. જેને વજન ઉતારવું છે એના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને ખાસ કેન્સર જેવા રોગો માટે પણ આ મકાઈ ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે ફ્રેન્ડ્સ જોઈ શકીએ છીએ કે આફ્રિકાના લોકો મકાઈ જ ખાતા હોય છે, કેમ કે તે ગરીબ દેશ છે અને ત્યાં મકાઈનું ઉત્પાદન પણ ખૂબ જ પ્રમાણમાં થતું હોય છે અને એ લોકો મકાઈ ખૂબ જ ખાય છે અને જેને લીધે એ લોકો એકદમ હેલ્ધી છે. વાતોવાતોમાં આપણું મિશ્રણ પણ સરસ રીતે ઉકળી ગયું છે અને હવે એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી લીધું છે અને હવે આપણે એને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ફ્લેમ ઉપરથી નીચે ઉતારી લઈશું અને એની અંદર કરી લઈશું એક સરસ મજાનો વઘાર. વઘાર કરવા માટે આપણે એક અહીંયા વઘાર્યું લઈશું, એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઈશું અને દેશી ઘીની અંદર ઘી ગરમ થાય એટલે આપણે 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું. હવે જીરુંનો વઘાર જે આપણે કર્યો છે તો જીરુંને આપણે એકદમ લાલ કરવાનું છે. તો જીરું લાલ થશે તો આપણે આ જે રાબ બનાવતા જઈ રહ્યા છે તો તે રાબને આપણે ગરમ ગરમ જ પીવાની છે. તો જ્યારે જીરું ચાવવામાં આવશે તો એ ક્રિસ્પી ટેસ્ટ એનો ખૂબ જ સરસ લાગશે અને એને આપણે એન્જોય કરી શકીશું. તો થોડુંક આપણે જીરુંને લાલ કરીશું અને જીરું લાલ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર બીજું એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરી રહીએ છીએ અને એ છે લીલા મરચાં. તો મેં અહીંયા લીલા મરચાં 2 લીધા છે અને એને મેં આ રીતે સ્લીટમાં કાપી લીધા છે અને એને અંદર ઉમેરી લીધા છે. થોડી વાર આ રીતે હલાવી લઈશું. તમે ઝીણા કાપીને અંદર ઉમેરવા માંગતા હો તો પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે મોટા હોય તો કોઈને ન ખાવું હોય તો તે સાઈડ પર કાઢી શકે છે. હવે આ વઘારને આપણે મિશ્રણની અંદર ઉમેરી લઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. અત્યારે મેં ફક્ત લીલા મરચાંનો ઉપયોગ કરીને બનાવી છે, પરંતુ જો તમે એની અંદર લીલું લસણ કે સૂકું લસણ આદું ઉમેરીને ખાવા માંગતા હો તો પણ તમે બનાવી શકો છો.
પરંતુ સવાર સવારમાં લીલું લસણ કે સૂકું લસણ આદું એવું ખાવું ઓછું ગમતું હોય છે, એટલા માટે હું ફક્ત લીલા મરચાં જ ઉમેરી રહી છું અને તે પણ મેં આખા ઉમેર્યા છે જેથી કરીને હું એને રીમૂવ પણ કરી શકું આસાનીથી. તો ફ્રેન્ડ્સ, આ સરસ રીતે આપણી રાબ જે છે બનીને તૈયાર થઈ ગઈ છે અને 2 મિનિટ માટે આપણે એને ફરીથી ગેસ ઉપર મૂકી દીધી છે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું કોથમીર. કોથમીર વગર તો આપણી આ રેસીપી બિલકુલ નકામી. કોથમીર ગુણકારી પણ ખરી અને દેખાવમાં પણ આ રાપને સુંદર બનાવે. તો આપણી રાપ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થિકનેસ મારી આ રીતની મેં રાખી છે. હવે આપણે એને કરી લઈએ સર્વ. તો સર્વિંગ આજે આપણે કરીશું, મોર્નિંગમાં ખાવાના છીએ તો આ રાપને આપણે સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ સર્વ કરીશું. અને એના સિવાય પણ જો તમારે આ રાપ ખાવી હોય તો તમે ભાત સાથે પણ ખાઈ શકો છો, રોટલા સાથે પણ ખાઈ શકો છો. ગાર્નિશ કરી લઈશું થોડું શેકેલું જીરું અને શેકેલા જીરાની સાથે સાથે થોડું લાલ મરચું પણ આપણે ઉપરથી છીડકી દઈશું. લાલ કાશ્મીરી મરચું લીધું છે જેથી કરીને લુક તો સરસ આવશે જ પરંતુ સ્વાદમાં પણ એકદમ તીખું નહીં લાગે. તો રાપ બનીને તૈયાર થઈ ગઈ છે, સર્વિંગ પણ થઈ ગયું છે, પરંતુ હજુ પણ એક વસ્તુ ઉમેરવાની છે અને એ છે આપણે ગાર્નિશ કરીશું કોથમીરથી. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો. અને તમને જો આ રેસીપી ગમી હોય તો મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો જેથી કરીને એ લોકો પણ આ રાપનો લાભ લઈ શકે અને શિયાળા દરમિયાન આ રાપ પીવે અને એકદમ તંદુરસ્ત રહે. તો આપણે પણ બનીએ તંદુરસ્ત અને બીજાને પણ બનાવીએ તંદુરસ્ત. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે વિથ અસ. કીપ વોચિંગ સુપર સહેલિયા.